આજે નિર્ણય કર્યો છે કે અમદાવાદના સંપૂર્ણ કોટ વિસ્તાર, દાણી લીમડા વિસ્તાર, એમાં આવતીકાલે સવારે 6 વાગ્યાથી 21 તારીખના સવારે 6 વાગ્યા સુધી કર્ફ્યુ નાખવામાં આવ્યો છે. પોલીસ આખી કર્ફ્યુની વ્યવસ્થા સંભાળશે અને કોઈ પણ નાગરિક ઘરની બહાર ન નીકળે. અને આ બધા હોટસ્પોટ કે જ્યાંથી ખૂબ કેસો આવી રહ્યા છે એ સંક્રમણને રોકવા માટે રાજ્ય સરકારે આજે નિર્ણય કર્યો છે કે અમદાવાદ સંપૂર્ણ કર્ફ્યુ આવતીકાલે સવારે 6 વાગ્યાથી 21 તારીખના સવારે 6 વાગ્યા સુધી અમલમાં રહેશે. સાથે સાથે લોકોને તકલીફ ન પડે એટલા માટે બપોરે 1 થી 4-3 કલાક જેમને દવાની જરૂરિયાત હોય, જેમને શાકભાજીની જરૂરિયાત હોય, જેમને પ્રોવિઝન સ્ટોરમાંથી અનાજ કરિયાણાની જરૂરિયાત હોય, દૂધની જરૂરિયાત હોય, એટલા માટે 3 કલાક દરરોજ કર્ફ્યુમાંથી મુક્તિ આપવામાં આવશે. ફક્ત બહેનો જ બહાર આ બધી વસ્તુ લેવા જઈ શકશે, પુરુષને અનુમતિ નથી મળતી. એટલે આવતીકાલથી આ પ્રકારનો કર્ફ્યુનો અમલ સંપૂર્ણ કોટ વિસ્તાર અને દાણી લીમડા વિસ્તારમાં રાજ્ય સરકારે અમલ કરવાનો નિર્ણય કર્યો છે. આ અંગેની વિસ્તૃત ડિટેલ આખી વ્યવસ્થાની માહિતી એ અમદાવાદના પોલીસ ડાયરેક્ટર ઓફ જનરલ ઓફ પોલીસ DGP એ આજે રાત્રે વિશેષ માહિતી પ્રેસ કોન્ફરન્સ દ્વારા લોકોને આપશે. સાથે સાથે સમગ્ર ગુજરાતમાં સંપૂર્ણ લોકડાઉન એની અમલવારી ચાલુ રહેશે. રાજ્યની વિનંતી કરું છું કે જે રીતે 21 દિવસના લોકાર આપ્યો છે એ જ રીતે 3 મે સૌ અમને સાથ અને સહકાર આપશો તેવી આશા છે. રાજ્યના બાકીના તમામ લોકડાઉનનો કડકમાં કડક અમલ પણ ચાલુ રહેશે અને લોકો ઘરની બહાર એ પ્રકારની પણ લોકોને અપીલ કરું છું. તો રાજ્યના મુખ્યમંત્રી દ્વારા મહત્વપૂર્ણ જાહેરાત કરવામાં આવી. શહેરમાં કોટ વિસ્તાર કે જ્યાં અત્યારે જે પોલીસ બંદોબસ્ત છે, બફર ઝોન પણ જાહેર કરવામાં આવ્યો છે, પરંતુ સાથે સાથે 15 એપ્રિલથી 21 એપ્રિલ સુધી આ વિસ્તારમાં કર્ફ્યુ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. કર્ફ્યુ લાદી દેવામાં આવ્યું છે. આવતીકાલે સવારથી આ વિસ્તારોમાં કર્ફ્યુ લાદવામાં આવશે. સૌથી મહત્વપૂર્ણ નિર્ણય કહી શકાય, સૌથી મોટા સમાચાર પણ આ કહી શકાય અમદાવાદમાં, કારણ કે ઘણા સમય બાદ કોઈ વિસ્તારમાં કર્ફ્યુ લાદવામાં આવશે. અમદાવાદના કોટ વિસ્તારમાં કર્ફ્યુ લાદવાનો નિર્ણય રાજ્ય સરકાર દ્વારા લેવામાં આવ્યો છે. જે પ્રમાણે સવારે વડાપ્રધાન દ્વારા પણ કડક કાર્યવાહી, કડક અમલવારી લોકડાઉનને લઈને કરવામાં આવે તેવું જણાવવામાં આવ્યું હતું. અને સાથે જ અમદાવાદ કે જ્યાં સૌથી વધુ કેસો સામે આવી રહ્યા છે, ખાસ કરીને કોટ વિસ્તાર કે જ્યાં સૌથી વધારે કેસો નોંધાઈ રહ્યા છે, આવા વિસ્તારને અત્યાર સુધી બફર ઝોન જાહેર કરવામાં આવ્યો હતો, પરંતુ હવે આવતીકાલથી 21 એપ્રિલ સુધી આ વિસ્તારને કર્ફ્યુ લાદવામાં આવ્યો છે. અને સાથે જ 3 કલાક સુધી મહિલાઓ બહાર નીકળી શકશે આ પ્રમાણેની છૂટ પણ આપવામાં આવી છે. તે માત્ર મહિલાઓ માટે, મહિલાઓ શાકભાજી કરિયાણું લેવા માટે બહાર નીકળી શકશે. ખાસ દાણી લીમડા વિસ્તારમાં પણ કર્ફ્યુ લાદવામાં આવશે. તો
દાણી લીમડા વિસ્તારમાં પણ કરફ્યુ લાદવામાં આવશે। આવતીકાલે સવારે 6 વાગ્યાથી જ તેનો અમલ પણ થઈ જશે। સમગ્ર રાજ્ય સરકાર દ્વારા આ જે મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે અમદાવાદ શહેર માટે, ખાસ કરીને અમદાવાદમાં 350 થી પણ વધારે કેસ નોંધાઈ ચુક્યા છે અને જે વિસ્તારો છે, જે આ કોટ વિસ્તાર કે જ્યાં ખાસ અત્યારે સાવચેતી સાવધાની રાખવાની જરૂરિયાત છે, પોલીસ પહેરો છે, પેરામિલિટરી છે, પરંતુ સાથે સાથે હવે કરફ્યુ પણ લાદવામાં આવશે। આવતીકાલે સવારે 6 વાગ્યાથી જ તેનો અમલ પણ શરૂ થઈ જશે અને સાથે જ મહિલાઓને 3 કલાકની આ કરફ્યુમાંથી મુક્તિ મળશે। 21 એપ્રિલ સુધી આ વિસ્તારમાં કરફ્યુ રહેશે, કોઈ પણ વ્યક્તિ બહાર નહીં નીકળી શકે। અમદાવાદ વાસીઓ માટે આ સૌથી મહત્વપૂર્ણ સમાચાર કહી શકાય, કારણ કે અમદાવાદમાં હાલ જે સમાચાર સામે આવ્યા છે અને ખાસ સમાચારને લઈને અત્યારે અમદાવાદ માટે પણ ત્યારે આજ મામલે વધુ વિગતો સાથે જોડાયા છે કોંગ્રેસ નેતા ઇમરાન ખેડાવાલા। જે પ્રમાણે ઇમરાન, જે સૌપ્રથમ તો મંતવ્ય ન્યૂઝમાં આપનું સ્વાગત છે। જે નિર્ણય રાજ્ય સરકાર દ્વારા લેવામાં આવ્યો છે, ખાસ કરીને અમદાવાદના કોટ વિસ્તારો કે જ્યાં આવતીકાલથી કરફ્યુ લાદવામાં આવશે, આપની પ્રતિક્રિયા? ખાસ કરીને આજે સીએમ વિજયભાઈ રૂપાણી અને ડેપ્યુટી સીએમ નીતિનભાઈ અને ગૃહ રાજ્યમંત્રી પ્રદીપસિંહ જાડેજા સાહેબે અમને બોલાવ્યા હતા અને ખાસ કરીને શૈલેષભાઈ પરમાર, ગ્યાસુદ્દીન શેખ અને 3 જણા ગયા હતા। અને અમદાવાદ શહેરના અંદર જે પ્રમાણે અત્યારે કોટ વિસ્તારના અંદર ખાસ કરીને જે કેસીસ વધી રહ્યા છે, તેના માટે મુખ્યમંત્રી શ્રી ખૂબ ચિંતા કરતા હતા કે ભાઈ શહેરના અંદર કોટ વિસ્તારમાં કેમ કેસ વધી રહ્યા છે, તેના માટે આપના જે બી સજેશન હોય અમને આપો। એટલે મુખ્યમંત્રી તરફથી જે પણ ગાઈડલાઈન આપવામાં આવી છે એ પ્રમાણે અમે એમને અમારા સજેશન આપ્યા કે ભાઈ અમારા વિસ્તાર ગીચ છે, ગીચ વિસ્તારના અંદર ખૂબ તકલીફ પડે છે, લોકોને મકાનો નાના છે, પરંતુ સોશિયલ ડિસ્ટન્સ જળવાતું નથી, એટલે અત્યારે લોકો જે ટોળા બનીને કદાચ બહાર નીકળે છે અમારા, પરંતુ અત્યારે જે પ્રમાણે અમદાવાદ શહેરની અંદર જે પોલીસ કમિશનર તરફથી જે પણ જે સમજો પેટ્રોલિંગ છે એ ખૂબ જ સારું છે, એટલે અમે પ્રદીપસિંહ જાડેજા સાહેબને પણ કીધું કે ભાઈ આપના વિભાગ દ્વારા, પોલીસ ડિપાર્ટમેન્ટ દ્વારા લોકોને ખૂબ સારી રીતે સમજાવવામાં આવે છે અને લોકોને આના માટે અમલ કરવા માટે કહેવામાં આવે છે, પરંતુ રાજ્ય સરકાર તરફથી આજે જે કરફ્યુનો અમલ કર્યો છે એટલે કદાચ અત્યારે જે પ્રમાણેની પરિસ્થિતિ ઊભી થઈ રહી છે કોટ વિસ્તારના અંદર, શહેરના અંદર, એટલે કદાચ સરકારે આ વિચાર્યું કે ભાઈ તેને તાત્કાલિક કંટ્રોલ કરવાની જરૂર હશે, એટલે સરકારે આ પગલું ઉપાડ્યું છે। અને ખાસ કરીને અમે મુખ્યમંત્રીશ્રીને એ પણ કીધું કે 25 તારીખથી રમઝાન મહિનો પણ ચાલુ થાય છે, એટલે આ બીમારી અત્યારે કંટ્રોલમાં નહીં આવે તો રમઝાનના અંદર પણ લોકો આ બીમારીનો ભોગ ના બને, એટલે અત્યારે સરકારે જે પણ એને સમજો એક્શન લીધા છે એના સાથે છે। ઇમરાનભાઈ, વાત કરવામાં આવે જે કોટ વિસ્તારમાં કરફ્યુ લાદવાની વાત છે, આ તમારો અને ગ્યાસુદ્દીનભાઈ બંનેનો જે મત વિસ્તાર કહી શકાય, ત્યારે ત્યાંના લોકોને સમજાવવાની એક મહત્વપૂર્ણ પગલું, એક મહત્વપૂર્ણ જવાબદારી આપ લોકોની? જી જી, ચોક્કસ, અમે લોકોને ને લોકો બી સમજી ગયા છે કે ભાઈ આ રોગ અત્યારે જે પ્રમાણે ફેલાઈ ગયો છે અને અટકાવવા માટે સરકાર જે પણ પ્રયાસ કરશે એના સાથે લોક જોડાયેલા રહેશે, સવાલ જ નથી। અને અમારા તરફથી રાજકીય માણસો છે, અમારા ધાર્મિક આગેવાનો છે, સમાજના આગેવાનો છે, શ્રેષ્ઠીઓ છે, તમામ લોકો અત્યારે એ લોકોને પણ આ જે વાત આપ ધીરે ધીરે લોકોને ખબર પડશે તો લોકો એક્સેપ્ટ કરશે અને જ્યારે સમજો સરકાર તરફથી કોઈ પણ એને એક્શન લેવામાં આવે તો સારા માટે લેવામાં આવે છે, એટલે લોકોને અમે પણ વાત મૂકીશું, લોકોને સમજાવીશું કે ભાઈ અત્યારે જે સરકારે ચિંતા કરી છે આપને, આપના પરિવાર માટે જે રોગચાળો અત્યારે કંટ્રોલમાં થાય એના માટેની ચિંતા છે, અને ખાસ કરીને કે મહિલાઓ માટે જે પણ 2 કલાક કરફ્યુ મુક્તિ આપવામાં આવશે એમાં જે પણ મહિલા વિસ્તારના અંદર જે બી શાકભાજી લાવવાની છે કે દૂધ છે, મેડિકલ છે, એ બધું જ એને સરકાર જે કીધું છે કે અમે બધી વ્યવસ્થા કરી આપીશું। જી ઇમરાનભાઈ, આભાર આપનો, આપ અમારી સાથે જોડાયા।